सुजलाम सुफलाम योजना अंतर्गत ગામના તળાવો ઊંડા કરવા માટે જે ખર્ચ થાય છે તે લાભાર્થી ખેડૂતો કરી રહ્યા છે અને બિલની રકમ ગ્રામ પંચાયતના મળતિયા લઈ જાય છે। જોઈએ શું છે મામલો। સ્ટોરી બાય લાલજી ચાવડા, માં ન્યૂઝ લાઈવ, બોટાદ, ગુજરાત। સાહેબ, અમારો પ્રશ્ન એવો હતો કે માટી અમે લીધી, ટ્રેક્ટરના પૈસા અમે દીધા, જીસીબીને અમે દીધા, તો પંચાયતને બિલ ઉપાડવાનું કારણ શું? ભીમાભાઈ પન્નાભાઈ માલણપુરથી, અમે વિષય એક જ હતો અમારે કે માલણપુર ગામમાં જે તળાવ ઊંડું કરવાનું સુખલામ સુખલામ યોજના, પાણી સિંચો અને પંચાયતી મળીને જે ખોટો એગ્રીમેન્ટ અને એસ્ટિમેન્ટ બનાવવામાં આવેલો છે, તો ખેડૂતને કે જે તમારે માટી લેવી હોય તો તળાવમાં માંડો લેવા, એટલે માટી તમામ ખેડૂએ પોતપોતાના ખર્ચે પણ માટી લીધેલી, ટ્રેક્ટર એક ભરવાના 160 રૂપિયા આપેલા, ટ્રેક્ટરનું ભાડું 500 રૂપિયા જેવું શેટું, એવું 700 રૂપિયા, 400 રૂપિયા, 300 રૂપિયા આવું ભાડું ભરી ખેડૂએ પોતાના પાળામાં માટી નખાવવામાં આવેલી છે અને ખાડો કરેલો છે। તેઓએ પણ અમને ખબર પડી એટલે આ ઈશ્વરભાઈ ભીખાભાઈએ અરજી કરી, તો તેઓ અમે આ જિલ્લા પંચાયત આવી જિલ્લા વિકાસ અધિકારીને એક અરજી આપવામાં આવેલી છે અને એક કલેક્ટર સાહેબશ્રીને આપવામાં આવેલ છે કે આપણે આ યોજનાના ખોટા બિલો પંચાયત અને પાણી સિંચવ આ બંને મળીને આ ખોટું બિલ ઉધારશે એ વાતને નક્કી અમને લાગ્યું, એટલે અમે આ રજૂઆત કરવા આવેલા છીએ અને અરજી આપી છે લેખિતમાં। આમાં કઈ રીતે ભ્રષ્ટાચાર થયો એવું લાગે છે? ભ્રષ્ટાચાર બંને મળી જશે, પાણી સિંચવવાળા અને પંચાયત, અને ખાડા તો પંચાયતે નથી કરાયા, એ તો ખેડૂએ એમને ખાલી વર્કે ઓર્ડર આપેલો છે, બાકી જમીનનું માટી તો જે લીધી ખેડૂએ લીધેલી છે, તો એ તો પૈસા ભરેલા છે 160 રૂપિયા અને માટી લઈ જશે, પાળામાં નાખી કોઈ ખાડામાં નાખી છે, તો આ રીતે અત્યારે બંને મળીને આ બિલ બનાવવાની કોશિશ કરી રહ્યા છે। તો માપણી કરવા આવેલા એ સમયે પણ હું તારીખ 14/6 ના રોજ ગયેલો, તો મેં પૂછપરછ કરી TDO સાહેબને કે ભાઈ આ શું છે, ત્યારે કે અમારે આ માટીનું સરપસે જે ગળાયું છે એનું માપણી કરવા અમે આવેલા છીએ સુખલામ સુખલામ યોજનામાંથી, આ એમને બિલ બનાવવાનું છે। તો અમે કીધું કે આ માટે તો ખેડૂએ બધાએ લીધેલી છે, તો તમે આ શા માટે બિલ બનાવો છો? તો ખરેખરમાં તમે આ ખોટું બિલ બનાવો, ખેડૂતે માટે લીધી છે સરપંચના કહેવાયથી, અને સરપંચમાં એ વર્કે ઓર્ડર છે આ ખેડૂને કોઈને ખબર નહીં, એટલે બે મિની ભગત બની અને તાલુકા વિકાસ અધિકારીને ભેળવીને પણ આ બિલ બનાવવાની કોશિશ અત્યારે હાલ ચાલી રહી છે। તો આજે અત્યારે પણ કલેક્ટર સાહેબે રૂબરૂ TDOને ફોન કરેલ છે અને DDO સાહેબ અધિકારીએ પણ રૂબરૂ એમને અહીંયા તાલુકા જિલ્લા વિકાસ અધિકારીએ બોલાવેલ છે।